नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा मजामां? श्री सत्यप्रकाश विद्यापीठ द्वारा ऑनलाइन एज्युकेशन नी अंदर आप सर्वे विद्यार्थी मित्रों नु हूँ गोहिल चंद्रेश आप सर्वे विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत करवा मागुं छूं। तो विद्यार्थी मित्रों, आज आप धोरण 11 कॉमर्स नी अंदर आप SPNCC जे सब्जेक्ट छे बराबर, एमां आपणे खास छे CC छे, एमां एक चैप्टर चालू छे, પણ આપણે SP વિશે વિદ્યાર્થી મિત્રો વાતચીત કરવાની છે। ગયા લેક્ચરની અંદર આપણે SP વિશે માહિતી મેળવી હતી। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે SPની અંદર ચેપ્ટર નંબર 1 જે સેક્રેટરીનો અર્થ અને તેના પ્રકારો જણાવો, બરાબર છે। આ રીતનો પ્રશ્ન આપણે એક પણ જોયો હતો। હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 આપણે છે એ જોવાનો છે। ગયા વખતે આપણે લક્ષણો જોયા હતા, સેક્રેટરીનો અર્થ અને તેના લક્ષણો। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે કે સેક્રેટરીના પ્રકારો જણાવો। સેક્રેટરીના પ્રકારો છે અલગ અલગ, નીચે આપેલા છે કે આ ચાર્ટમાં। તો ખાસ વ્યક્તિગત તેમજ વિવિધ સંસ્થાઓના સંદર્ભમાં સેક્રેટરીના પ્રકાર છે પાડવામાં આવેલા છે। તો આપણે સૌપ્રથમ જોશું કે સેક્રેટરીના પ્રકારો, તો સેક્રેટરીના પ્રકારો 6 છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો પહેલું છે ખાનગી સેક્રેટરી, બીજું રાજકીય સેક્રેટરી, ત્રીજું કંપની સેક્રેટરી, ચોથું રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી, વિભાગીય સેક્રેટરી, મંડળના સેક્રેટરી, બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે ખાસ એના જે કંપની સેક્રેટરીના બે પ્રકાર પડે છે, તો કંપની સેક્રેટરીના બે પ્રકાર કહે તો કે એક સામાન્ય સેક્રેટરી અને એક વહીવટી સેક્રેટરી, બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે ખાસ મંત્રીમંડળના જે મંડળના જે બરાબર, તો મંડળના સેક્રેટરીના કેટલા, તો કે અલગ અલગ 6 એના પણ પ્રકાર પેટા પ્રકાર પડે છે। તો પહેલું છે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી, પછી ક્લબના સેક્રેટરી, શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી, મજૂર મંડળના સેક્રેટરી, વેપાર મંડળના સેક્રેટરી, સહકારી મંડળીના સેક્રેટરી। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખાસ આજે કયા કયા ટોપિક આપણે આમાંથી જોવાના છે પોઈન્ટ, તો પહેલું છે ખાનગી સેક્રેટરી જોવાનું છે આ સેશનની અંદર, રાજકીય સેક્રેટરી જોવાનું છે આ સેશનમાં, અને કંપની સેક્રેટરી જોવાનું છે આ સેશનની અંદર। અને કંપની સેક્રેટરીના બે જે પેટા પ્રકાર છે, એક સામાન્ય સેક્રેટરી અને એક વહીવટી સેક્રેટરી। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ 5 પ્રકારની આજે આપણે વાતચીત કરવાની છે આ સેશનની અંદર। તો આપણો સેશન શરૂ કરતાં પહેલાં ખાસ આપણે મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, જેથી અમારા તમને નવા લેક્ચર્સ મળતા રહે। તો વિદ્યાર્થી મિત્રો, હવે નંબર 1 આપણે ખાનગી સેક્રેટરીની આપણે વાતચીત કરી, મુદ્દાસર આપણે સમજીએ ને। તો પહેલો પોઈન્ટ એનો ખાનગી સેક્રેટરીમાં, ખાનગી સેક્રેટરી ઘણીવાર PA તરીકે પણ ઓળખવામાં આવે, જો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જોજો કે પર્સનલ આસિસ્ટન્ટ, બરાબર PAનું ફૂલ ફોર્મ છે પર્સનલ આસિસ્ટન્ટ, બરાબર। તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જોજો કે ખાનગી સેક્રેટરી ઘણી વખત કોને રાખતા હોય છે, તો કે પર્સનલ આસિસ્ટન્ટને પણ છે રાખતા હોય છે। તો કેટલીકવાર અંગત સચિવ કે રહસ્ય સચિવ તરીકે પણ એને ઓળખવામાં, જો પર્સનલ આસિસ્ટન્ટ તમે ન કહી શકો, અંગત સચિવ અથવા રહસ્ય સચિવ તરીકે પણ ઓળખવામાં આવે છે। કારણ કે ખાસ કેનો માણા, તો કે કંપનીના જે માલિક છે ખાસ એનો જ માણા, કે કારણ કે એને હરેક એ કંપની જે સેક્રેટરી છે એ કંપનીના માલિકની પલે પલોની વાત, હરેક જગ્યાની વાત છે એ કોને ખબર હોય છે, એ બધી PAને પોતાને ખબર હોય છે, સેક્રેટરીને ખબર હોય છે। સેક્રેટરી પોતાના વાત ટેલિફોનના જવાબ આપે છે, જે સેક્રેટરીને જે પણ કંપનીનો જે પણ ફોન આવે, બરાબર એની ટોટલી પ્રકારની જે માલિક છે કંપનીના, બરાબર એ પોતે વાતચીત ન કરતા હોય, પણ એની જગ્યાએ કોણ કરતું હોય છે, સેક્રેટરી વાતચીત ટેલિફોનના જવાબ આપતો હોય છે, પત્ર વ્યવહાર કરે છે, દૈનિક કામગીરીઓ કરે છે, એમની મુલાકાતો કે કાર્યક્રમોની ગોઠવણી પણ PA કરતા હોય છે, કાર્યક્રમ યાદ રાખ અપાવવા, બરાબર કે આ કાર્યક્રમ આ જગ્યાએ છે તો આજે અહીંયા જવાનું છે, તો તાત્કાલિક છે એ માલિકને છે એ પોતે કહી શકતા હોય, કંપનીના જે માલિક છે એને તાત્કાલિક છે યાદ અપાવવાનું કાર્યક્રમ છે એ પોતે ગોઠવે, વગેરેના કાર્યો છે એ કોણ કરતું હોય છે, તો કે પર્સનલ આસિસ્ટન્ટ છે એ કરતા હોય છે। વર્તમાન સમયમાં ફિલ્મ કલાકારો, ઉદ્યોગપતિઓ, વહીવટીકર્તાઓ, ઊંચો હોદ્દો ધરાવનાર વ્યક્તિઓ, એટલે મીન્સ કે અધિકારીઓ, રાજકીય નેતાઓ, વાણિજ્ય ક્ષેત્રના આગેવાનો પ્રાઇવેટ સેક્રેટરી મીન્સ કે ખાનગી સેક્રેટરી પોતે છે રાખતા હોય છે।
જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, અત્યારે પર્સનલી પોતપોતાના છે, અલગ અલગ સેક્રેટરી છે, પોતે ગોઠવતા હોય છે. તો કે વર્તમાન સમયની અંદર ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર ફિલ્મ જે કલાકારો છે એ પોતે પીએ રાખતા હોય છે, ત્યાર પછી ઉદ્યોગપતિઓ છે એ પણ પીએ રાખતા હોય છે, બરાબર. વહીવટીકર્તાઓ, ઊંચો જે હોદ્દો ધરાવનાર જે વ્યક્તિ, જે અધિકારીઓ છે એ પણ અત્યારે હાલમાં વર્તમાન સમયની અંદર પર્સનલ આસિસ્ટન્ટ જે સેક્રેટરી રાખતા હોય છે. રાજકીય નેતાઓ પણ છે એ પણ અત્યારે પર્સનલ આસિસ્ટન્ટ છે ખાસ રાખતા હોય છે. વાણિજ્ય ક્ષેત્રના આગેવાનો, બરાબર, વાણિજ્ય ક્ષેત્રના જે આગેવાનો છે એ પણ હરેક લોકો છે એ પોતે શું રાખતા હોય છે, પ્રાઇવેટ સેક્રેટરી અથવા ખાનગી સેક્રેટરી છે એ પોતે રાખતા હોય છે. વ્યવસાયિક દ્રષ્ટિએ જોઈ, બરાબર, એટલે મીન્સ કે ધંધાકીય ક્ષેત્રની અંદર હવે આપણે ચાહે વિદ્યાર્થી મિત્રો, તો વ્યવસાયિક વ્યક્તિના કાર્યક્ષેત્રની અંદર પણ વધારો થતા તેઓ પણ પીએર પર્સનલ આસિસ્ટન્ટ એટલે મીન્સ કે સેક્રેટરી છે પોતે રાખવા માંડ્યા છે. ઉદાહરણ તરીકે જો ડૉક્ટર છે, વકીલો છે, એન્જિનિયરો છે, આર્કિટેક્ટ છે, ચાર્ટર્ડ એકાઉન્ટર વગેરે એક વિશ્વાસુ, પ્રામાણિક, નિષ્ઠાવાન વ્યક્તિની શું કરતા હોય છે, નિમણૂક કરતા હોય છે. જો ત્રણ એનામાં ગુણ છે, એક વ્યવસાય વિશ્વાસપાત્ર, પ્રામાણિકતા અને નિષ્ઠાવાન પોતે વ્યક્તિ હોવું જોઈએ, બરાબર, તો છે એ પર્સનલ આસિસ્ટન્ટ છે એ રાખતો હોય. કારણ કે એની બધી વસ્તુ, એની બધી વાત, બરાબર, એના બધા ડોક્યુમેન્ટ એ પર્સનલ આસિસ્ટન્ટ એટલે મીન્સ કે સેક્રેટરીને જ બધી ખબર હોય, અને ખાસ છે એ કંપનીના જે માલિક હોય એને જ ખબર હોય, બાકી કોઈને ખબર હોતી નથી. કારણ કે ગુપ્ત બધી વસ્તુઓ રાખવાને એટલે જ વિશ્વાસપાત્ર, પ્રામાણિકતા અને નિષ્ઠાવાન વ્યક્તિ હોવી જોઈએ, તો જ એની નિમણૂક કરતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નંબર બે ઉપર જઈશું, રાજકીય સેક્રેટરી, બરાબર. તો કે પહેલો પોઈન્ટ એમાં જોઈએ, પશ્ચિમના દેશોમાં જ્યાં રાષ્ટ્રપ્રમુખ લોકો દ્વારા ચૂંટી કાઢવામાં આવે છે, બરાબર, પશ્ચિમના જે દેશો છે વિદ્યાર્થી મિત્રો, જ્યાં રાષ્ટ્રપ્રમુખ લોકો દ્વારા ચૂંટી કાઢવામાં આવે છે, આ ચૂંટાયેલા પ્રમુખ વિવિધ ખાતાઓનું શું રાખતા હોય છે, ધ્યાન રાખવા ખાતાવાર વ્યક્તિને શું કરતા હોય છે, નિમણૂક કરે. હરેક ખાતા છે અલગ અલગ છે, એક એક ખાતું છે હરેક વ્યક્તિને શું આપે છે, ધ્યાન રાખવા માટે સોંપવામાં આવતું હોય છે. જે ખાતાના સેક્રેટરી તરીકે આપણે ખાસ છે ઓળખવામાં આવે છે એના તરીકે, તો કે ખાતાના સેક્રેટરી તે આપણે ઓળખવામાં આવે છે, એટલે મીન્સ કે રાજકારણ, રાજકીય એટલે મીન્સ કે રાજકારણ, બરાબર. આપણા દેશના વહીવટી ખાતાઓના વડાને આપણે સેના તરીકે ઓળખીએ છીએ, પ્રધાનમંત્રી અથવા રાજ્યમંત્રી તરીકે ઓળખીએ છીએ. ખાસ જોજો કે આપણા ભારત દેશના જે વહીવટી જે ખાતાઓ છે, બરાબર, એના ખાસ વડાને સેના તરીકે, તો કે પ્રધાનમંત્રી તરીકે ઓળખીએ છીએ, અને રાજ્ય મંત્રી તરીકે આપણે ઓળખવામાં આવતા હોય છે. ત્યાર પછીનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો, આપણે રાજકીય સેક્રેટરી પછી હવે આપણે જોશું કંપની સેક્રેટરી વિશે આપણે વાતચીત કરવાની છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ આપણે કંપની સેક્રેટરી વિશે પહેલો મુદ્દો, પહેલો પોઈન્ટ આપણે જોઈએ. નવી કંપની ધારા મુજબ 2013 મુજબ જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી કેટલી, તો કે 5 કરોડ કે તેથી વધુ હોય તેમાં સેક્રેટરીની નિમણૂક ફરજિયાત કરવામાં આવે છે. જો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જોજો કે નવી કંપની ધારા મુજબ 2013 મુજબ જોઈ કે જે કંપનીની ભરપાઈ મૂડી કેટલી હોય, તો કે 5 કરોડ કે તેથી વધુ હોય, બરાબર, તેમાં ખાસ છે એ સેક્રેટરીની નિમણૂક છે એ કરવામાં આવતી હોય છે ફરજિયાતપણે. ત્યાર પછી કીધું વિદ્યાર્થી મિત્રો કે બીજો પોઈન્ટ, કંપનીમાં સેક્રેટરીનું સ્થાન કેવું હોય છે, ખાસ અગત્યનું હોય છે. નાના નાના પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કારણ કે એક એક માર્કના પ્રશ્ન છે આની અંદરથી નીકળી શકતા હોય છે. ત્યાર પછી કીધું, કારણ કે કંપની ધારા મુજબ કંપની એક શું હોય છે, કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે. જો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આ બીજો પ્રશ્ન કે કંપની છે એ કેવું વ્યક્તિત્વ ધરાવે છે, તો જવાબમાં વિદ્યાર્થી મિત્રો કૃત્રિમ આવશે, યાદ રાખજો, બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ તમને હજી પણ કહું છું કે એક એક માર્કની અંદર વિદ્યાર્થી મિત્રો આવા ક્વેશ્ચન છે એ ખાસ છે પૂછાઈ શકતા હોય છે, તો ખાસ છે વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખવાનું તમારે. ત્રીજો પોઈન્ટ આપણે જોઈશું, કંપની અને તેના માલિક એટલે મીન્સ કે કેવા, તો કે શેર હોલ્ડરો બંને જુદા જુદા હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. કંપની અને તેના જે માલિકો છે, બરાબર, એ ખાસ છે બંને વ્યક્તિ કેવા હોય છે, અલગ અલગ મીન્સ કે બંને જુદા હોય છે. કંપનીનું સંચાલન કરવા સંચાલક મંડળ હોય છે. જો ખાસ કરીને કંપનીનું જે સંચાલન કરવા માટે કોણ હોય છે, તો કે સંચાલક મંડળ ત્યાં હોય છે. ચોથો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો જોશું આપણે, સંચાલક મંડળના બધા જ સભ્યોની જોગવાઈ બધા જ
નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈથી પરિચિત હોતા નથી અને સ્થાનિક પણ હોતા નથી. જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે સંચાલક મંડળના બધા જ જે સભ્યની જે જોગવાઈ અને જે નીતિ નિયમો છે બરાબર અને ધારાકીય જે જોગવાઈની પરિચિત એ ખાસ છે કે ધારાકીય જોગવાઈથી કોઈ પણ પ્રકારથી પરિચિત હોતા નથી, પોતે ખાસ થઈ સ્થાનિક પણ હોતા નથી બરાબર. તેથી કંપનીનો વહીવટ નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈઓ અનુસાર કાર્યક્ષમ રીતે થાય છે તે માટે સક્ષમ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે જે કંપની સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે તેથી જે ખાસ આપણે જોઈ કે કંપનીનો વહીવટ નીતિ નિયમ અને ધારાકીય જોગવાઈ જો અનુસાર થાય બરાબર કાર્યક્ષમ રીતે થાય તે માટે સક્ષમ એ કોને, તો કે સક્ષમ એક અધિકારીની નિમણૂક કરે છે. એ અધિકારી કોણ છે, તો કે સેક્રેટરી તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોશું વિદ્યાર્થી મિત્રો, આમ કંપની સેક્રેટરીની નિમણૂક સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે કંપની સેક્રેટરીની નિમણૂક કોના દ્વારા, તો કે ખાસ સંચાલક મંડળ દ્વારા છે એ કરવામાં આવતી હોય છે. તે કંપનીનો શું હોય છે, ખાસ કર્મચારી હોય છે. કોણ હોય છે, ખાસ કર્મચારી હોય છે. સંચાલક મંડળ જે આદેશ આપે તેના ફક્ત અમલ જ કરવાનો હોય છે. જો વિદ્યાર્થી મિત્રો કે એને ખાસ સંચાલક મંડળ જે પણ આદેશ આપે બરાબર એનું જ એને ખાસ છે પાલન કરવાનું હોય છે, બીજી કશું જ વસ્તુ એને કાંઈ કરવાની આવતી હોતી નથી. સંચાલક મંડળ તરફથી અવારનવાર આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કંપની ધારામાં નિર્ધારિત ફરજો અનુસાર જ કાર્ય કરવાનું રહેશે. જો વિદ્યાર્થી મિત્રો એ બંધાયેલા છે સંચાલકને બરાબર, સંચાલક મંડળ સાથે ખાસ છે એ બંધાયેલા છે. કોણ, તો કે સેક્રેટરી. તો કે સંચાલક મંડળ તરફથી અવારનવાર આપવામાં આવેલી જે પણ સત્તાઓ છે એ સત્તાઓનો ઉપયોગ કેના દ્વારા, તો કે કંપની ધારામાં નિર્ધારિત જે ફરજો છે એની જ અનુસાર એને કરવાનું હોય છે, બાકી કરી શકતા હોતા નથી. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો પોઈન્ટ આપણે, આમ સેક્રેટરી સંચાલક મંડળના અંકુશ હેઠળ કામ કરતું હોય. જો પહેલાં જ મેં તમને કીધું વિદ્યાર્થી મિત્રો કે ખાસ છે કે સેક્રેટરી સંચાલક મંડળના અંકુશ નીચે, જેમ સંચાલક મંડળ કહે એમ સેક્રેટરીને કામ કરવું પડતું હોય છે. સંચાલક મંડળે આપેલી સત્તાના આધારે કંપની સેક્રેટરીના કેટલા પ્રકાર પડતા હોય છે, તો કે આપણે બે પ્રકાર પડે છે. પહેલું છે એમાં સામાન્ય સેક્રેટરી અને બીજું છે વહીવટી સેક્રેટરી. તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે સામાન્ય સેક્રેટરી વિશે આપણે વાતચીત કરીશું. તો સામાન્ય સંચાલક મંડળ જે સૂચના આપે તે મુજબ રોજબરોજના નીચે મુજબના કાર્યો છે એને કરવાનું હોય છે. સંચાલક મંડળ જે પણ સામાન્ય સેક્રેટરી જે છે બરાબર અને વહીવટી સેક્રેટરી, તો એને ખાસ છે સંચાલક મંડળ જે પણ સૂચના આપે એ અનુસંધાન મુજબ જ એને છે રોજબરોજના કામ કરવાના હોય છે. તો આપણે પહેલો એની અંદર ખાસ છે વિદ્યાર્થી મિત્રો છ એના કાર્યો છે, જોઈ લઈએ આપણે એક એક કાર્ય ફટાફટ. પહેલું કાર્ય છે કંપની વતી પત્ર વ્યવહાર કરવો. વિદ્યાર્થી મિત્રો જો પહેલું જેનું કાર્ય એવું કીધું કે કંપની વતી એને ટોટલી પ્રકારના છે શું કરવાનો હોય છે, પત્ર કરવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ છે ખાનગી સેક્રેટરીની અંદર આપણે મુદ્દાની અંદર છે ચર્ચા કરી લીધી છે. નંબર બે, સંચાલકોના આદેશો અનુસાર શેર ડિબેન્ચર બહાર પાડવા. જો ખાસ કરીને જે સંચાલકનો આદેશ હોય એ અનુસાર પોતાને શું બહાર પાડવાનું હોય છે, શેર ડિબેન્ચર છે એ બહાર પાડવાનો હોય છે. નંબર ત્રણ, શેર વહેંચણી, શેર જપ્તી, શેર ફેરબદલી વગેરેના કાર્ય છે એ સંચાલક મંડળ દ્વારા કોને કરવાનું હોય છે, તો કે સેક્રેટરીને કરવાનો હોય છે. શેર વહેંચણીનું કાર્ય, શેર જપ્તીનું કાર્ય અને શેર ફેરબદલીનું કાર્ય એ છે ખાસ કોને કરવાનું હોય છે, તો કે સામાન્ય સેક્રેટરીને કરવાનું હોય છે. નંબર ચાર, અભ્યાસ સભ્યોને સભા અંગે નોટિસ આપવી. જો ખાસ કરીને સભ્યોને સભા અંગે શું આપવાની હોય છે, નોટિસ આપવાની હોય છે. એજન્ડા તૈયાર કરવા, નવા જે કસ્ટમર છે બરાબર એને ખાસ છે એને તૈયાર કરવાના, એટલે મીન્સ કે એજન્ડા તૈયાર કરવો, સભા નોંધ મિનિટ્સ તૈયાર કરવી અને યાદ રાખવી. જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે સભ્યોને ચોથા પોઈન્ટની અંદર જોશું આપણે, સભ્યોને સભા અંગે નોટિસ ખાસ આપવી, એજન્ડા તૈયાર કરવો, સભા નોંધ મિનિટ્સ તૈયાર કરી અને ને રાખવી. ખાસ કરીને જો સભાની જે મિટિંગ છે, મિટિંગને જે ટાઈમ ટેબલ છે વિદ્યાર્થી મિત્રો એનો ટાઈમ છે ખાસ છે એ તૈયાર કરવો, તૈયાર કરીને છે રાખવો, તો એનાથી સરળ છે પોતે તાત્કાલિક છે એ સભા મિટિંગ છે એ લઈ શકે. નંબર પાંચ,
કંપની ધારા મુજબ જરૂરી પત્રકો દસ્તાવેજો તૈયાર કરવા સાચવવા અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ શું કરવાનું હોય છે નોંધવાનું કાર્ય પણ કોને હોય છે તો કે સામાન્ય સેક્રેટરીને આપવાનું આપેલું હોય છે અને નંબર છ ડિવિડન્ડની વહેંચણી કરવી જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો એને છેલ્લું એક કાર્ય કી કીધું છે છઠ્ઠું કાર્ય તો કે સામાન્ય સેક્રેટરી અને ડિવિડન્ડની પણ છે એ વહેંચણી કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ છે છ આપણે એના કાર્ય જોઈ લીધા હજી એક વખત આપણે ફરી રિપીટ કરી લે વિદ્યાર્થી મિત્રો પહેલું કાર્ય છે કંપની વતી પત્ર વ્યવહાર કરવો નંબર બે સંચાલકોના આદેશ અનુસાર શેર ડિબેન્ચર બહાર પાડવા નંબર ત્રણ શેર વહેંચણી શેર જપ્તી અને શેર ફેરબદલી વગેરે કાર્ય છે એ કરવાના હોય છે નંબર ચાર સભ્યોને સભા અંગે નોટિસ આપવી એજન્ડા તૈયાર કરવો સભા નોંધ મિનિટ્સ તૈયાર કરીને રાખવી નંબર પાંચ કંપની ધારા મુજબ જરૂરી પત્રકો દસ્તાવેજો તૈયાર કરવા સાચવવા અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ છે એ નોંધાવવાનું કાર્ય સામાન્ય સેક્રેટરીનું છે અને નંબર છ સામાન્ય સેક્રેટરીને ડિવિડન્ડની વહેંચણી પણ કરવાની હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ છએ છ એના કાર્યો છે કેના તો કે સામાન્ય સેક્રેટરીના હવે વિદ્યાર્થી મિત્રો આપણે વહીવટી સેક્રેટરી તો વહીવટી સેક્રેટરીના પાંચ કાર્યો છે જોઈ લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કર્મચારીઓની પસંદગી અને નિમણૂક કરવી જો પહેલું જ કીધું કે વહીવટી સેક્રેટરીની અંદર પહેલું જેનું કાર્ય છે કે જે કર્મચારીઓની પસંદગી અને તેની નિમણૂક કરવાનું કાર્ય વહીવટી સેક્રેટરીનું હોય છે કંપની વતી વાટાઘાટા કરવા અને કરારો કરવા જો ખાસ કરીને જે વહીવટી સેક્રેટરી છે એ કંપની વતી પોતે વાટાઘાટાઈ કરી શકતા હોય છે અને કરારો પણ છે એ વહીવટી સેક્રેટરીને કરવાનો હોય છે ત્યાર પછી નંબર ત્રણ હિસાબો પર દેખરેખ રાખવાનો જે પણ હિસાબો છે બરાબર છે એ એના ઉપર શું રાખવાનું હોય છે ટોટલી પ્રકારનું દેખરેખ રાખવાનું કાર્ય પણ કોણ કરતું હોય છે તો કે વહીવટી સેક્રેટરી કરતું હોય છે એટલે મીન્સ કે નાણાકીય બરાબર હિસાબી ઉપર દેખરેખ રાખવી નંબર ચાર સંચાલક મંડળને નંબર ચારની અંદર વિદ્યાર્થી મિત્રો જોશું તો સંચાલક મંડળને કંપની નીતિ અને મીન્સ કે કર્મચારીઓમાં કાર્યક્રમો ઘડવા માટે ઉપયોગી સલાહ સૂચનો અને માર્ગદર્શન આપવા જો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જોજો કે સંચાલક મંડળને કંપનીની જે નીતિ અને કર્મચારીઓના જે પણ નીતિ ઘડેલી છે એ કર્મચારીઓના કાર્યક્રમો ઘડવા ક્યાં સમયે ઘડવા બરાબર અને માટે ઉપયોગી સલાહ સૂચનો આપવાનું માર્ગદર્શન આપવાનું કાર્ય કોનું હોય છે તો કે વહીવટી સેક્રેટરીનું હોય છે અને નંબર પાંચ છેલ્લું કંપનીના વિવિધ ખાતાઓ પર શું રાખવાની હોય છે અને સેક્રેટરીને દેખરેખ ક્યાં સેક્રેટરી તો કે વહીવટી સેક્રેટરી તો કે વહીવટી સેક્રેટરીને કંપનીના વિવિધ ખાતાઓ પર દેખરેખ રાખવાની હોય છે તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આમ વહીવટી અધિકારી તરીકે સેક્રેટરી સંચાલકોને અને કંપની વચ્ચે કેવું હોય છે તો કે કડીરૂત સમાન છે ખાસ હોઈ શકે છે બરાબર તો વહીવટી સેક્રેટરી છે કેવું છે કંપની વચ્ચે સંચાલકોને અને કંપની વચ્ચે કેવું તો કે બંને કડીરૂપ સમાન છે આપણે કહી શકીએ છીએ તો આપણે ફરી વખત વિદ્યાર્થી મિત્રો વહીવટી સેક્રેટરીને જે પાંચે પાંચ કાર્યો છે પાછા રિપીટ કરી લઈ નંબર એક કર્મચારીઓની પસંદગી અને નિમણૂક કરવી નંબર બે કંપની વતી વાટાઘાટા કરવા અને કરારો કરવા નંબર ત્રણ હિસાબ ઉપર દેખરેખ રાખવી નંબર ચાર સંચાલક મંડળને કંપની નીતિ અને કર્મચારીઓના કાર્યક્રમો ઘડવા માટે શું કીધું છે કાર્યક્રમો ઘડવા માટે ઉપયોગી સલાહ સૂચનો અને માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે અને નંબર પાંચ વહીવટી સેક્રેટરી કંપનીના વિવિધ ખાતાઓ પર શું રાખતું હોય છે દેખરેખ રાખવાનું કાર્ય કરતું હોય છે અને સંચાલક સેક્રેટરી સંચાલકોને અને કંપની વચ્ચેનું કેવું રૂપ છે તો કે કડીરૂપ આપણે સમાન આપણે કહી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો ખાસ એક નોંધ છે ચેપ્ટર નંબર એકના જે પણ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એ ફેરબુકની અંદર છે એ લખી લેજો તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ